हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? तो बंसीधर विद्यालय ने चाणक्य एजुकेशन में आप सबनुं हार्दिक स्वागत है। तो आज आपणो विषय छे गणित धोरण 8 प्रकरण 3 चतुष्कोणनी समझ। तो धोरण 6 ने 7 में तमे चतुष्कोण अने त्रिकोण, खास करीने त्रिकोण धोरण 6 में तमे शीखी गया छो अने धोरण 7 में चतुष्कोणनी सामान्य माहिती शीखी गया छो। तो हवे आपणे चतुष्कोण पर दाखला ने एवुं बधुं शीखवानुं छे। एना माटे आपणे एना जे पायाना नियमो छे, एनो जे गुणधर्म छे, एवुं बधुं आपणे शीखी लईए। तो पहले जो कयो पॉइंट शीखवानो, खूणाना सरवाळानो गुणधर्म। खूणाना सरवाळानो गुणधर्म के चतुष्कोण होय, पंचकोण होय, षटकोण होय, गमे एटला कोण होय तो एना खूणानो सरवाळो केटलो थाय, क्यारे केवी रीते खूणो गोतवानो होय तो बधुं आपणे शीखशी। एना पहेला तमने गुणधर्म समजाशे, आवडशे तो तमे आगळ दाखला करी शकशो। माटे आ विडियो खास समजीने जोजो, व्यवस्थित रीते आ विडियो जोजो अने समजजो। तो जो तमे धोरण 6 ने 7 में तमे शीखी गया छो के त्रिकोणना त्रणेय खूणाना मापनो सरवाळो केटलो होय, 180 अंश थाय। केटलो थाय? 180 अंश। जे त्रिकोण छे, त्रिकोणनो हमेशा अंदरना खूणानो सरवाळो केटलो होय, 180 अंश ज होय। केटलो होय? एनो सरवाळो 180 अंश थाय। જેમ કે એ બી સી આ ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 અંશ હોય। એના આધારે આપણે ચતુષ્કોણ જે છે એનો ગુણધર્મ સમજીએ। તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તો હવે આપણે ચતુષ્કોણનો સરવાળો કેટલો થાય એ આપણે જોઈએ। એક ચતુષ્કોણ દોરીએ, તેમાં એક વિકર્ણ દોરીશું। તો આપણે એક ચતુષ્કોણ દોરી, ચાલો એક ચતુષ્કોણ દોરી લો। હવે ચતુષ્કોણના ખૂણા કેટલા છે? 1 2 3 4। કેટલા ખૂણા છે? 1 2 3 4। અને એમાં શું દોરવાનું કીધું છે? એક વિકર્ણ દોરીશું। વિકર્ણ એટલે શું તમને ખબર છે? આ બની ગયો વિકર્ણ। હવે જો વિકર્ણ આપણે બનાવ્યો તો તમને એમાં શું ધ્યાનમાં આવે છે? એક ચોરસની અંદર એક વિકર્ણ બનાવ્યો તો એમાં બે ત્રિકોણ બને છે, જેમ કે અહીંથી બે ત્રિકોણ બને છે જોઈએ આપણે। જો એક ત્રિકોણ આવો બને છે, છે આ નીચેનો ત્રિકોણ, બીજો ત્રિકોણ આવો બને છે, જો બે હું છૂટા પાડું બે ત્રિકોણ તો આવા બે ત્રિકોણ બન્યા। એક દૂર વધારે કરું એટલે તમને વધારે દેખાશે, બને છે બે ત્રિકોણ, એક ત્રિકોણ અને એક ત્રિકોણ। તો એક ત્રિકોણનો સરવાળો 180, બીજા ત્રિકોણનો સરવાળો 180, તો બે ત્રિકોણ ભેગા થાય એટલે એક ચોરસ બની જાય છે। તો તમને ખબર પડી ગઈ હશે કે એક ચતુષ્કોણનો હંમેશા સરવાળો કેટલો હોય, ચતુષ્કોણના ખૂણાનું માપ કુલ કેટલું હોય, પણ એ આપણે વ્યવસ્થિત ગણતરી દ્વારા સમજીશું। તો હવે જો ચતુષ્કોણ છે, હવે એમાં અંદર ખૂણા કેટલા બની ગયા? વિકર્ણ બનાવ્યું, 1 2 3 4 5 6 ખૂણા બન્યા। કેટલા? 6 ખૂણા। તો 6 ખૂણા નામ આપી દઉં, એલ પહેલો ખૂણો, બીજો, ત્રીજો, 4 5 6, 6 ખૂણા આપ્યા। ત્રિકોણને નામ આપી દઉં, ચતુષ્કોણને નામ એ બી સી અને ડી। હવે જો આપણે ચતુષ્કોણ એ બી સી ડી છે એનું આપણે કુલ માપ શોધવું છે, એના ખૂણાનું માપ, તો આપણે ચતુષ્કોણ એ બી સી ડી એના જેટલા ખૂણા હશે ને બધા ખૂણાનો શું કરશે? સરવાળો। તો બે ત્રિકોણ બને છે, એક ત્રિકોણ શું બને છે? એ બી સી, પહેલો ત્રિકોણ બન્યો, જો એ બી અને સી આ એક ત્રિકોણ બન્યો, તો એનું મેં નામ લખી નાખ્યું એ ત્રિકોણ, નિશાની ત્રિકોણ એ બી સી, પ્લસ બીજો ત્રિકોણ આ બને છે એ સી અને ડી, બીજો ત્રિકોણ બન્યો, પ્લસ એનો સરવાળો કરું છું એ સી અને ડી। હવે જો હવે શું કરશે? આપણે બે ત્રિકોણનો સરવાળો કરશું, પહેલો ત્રિકોણ બન્યો એ બી સી, આવેલો ત્રિકોણ બન્યો, બીજો ત્રિકોણ બન્યો એ સી અને ડી, બે ત્રિકોણ બન્યા, બંને ત્રિકોણનો શું કરું છું? સરવાળો। હવે આપણે ગુણધર્મ શીખા કે ત્રિકોણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય હંમેશા? 180। તો આ એબીસીનો સરવાળો કેટલો હશે? 180 અંશ। એસીડીનો સરવાળો કેટલો હશે? તો 180 અંશ। હવે બંનેનો સરવાળો 180 ને 180 કેટલા થાય? 360 અંશ। તો આપણે જવાબ શું આવ્યો? 360। તો ચતુષ્કોણ એ બી સી ડી એનો કુલ સરવાળો કેટલો છે? ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ। તો આ આપણે સાબિત કરી દીધું કે કોઈ પણ ચતુષ્કોણ હોય
કોઈ પણ બહુકોણ એના ચાર ખૂણા હોય તો એનો હંમેશા અંદરના ખૂણાનો સરવાળો કેટલો હોય 360 અંશ જ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે ગમે એવો ચોરસ હોય, બરાબર, ગમે એવો બહુકોણ એના ચાર ખૂણા હોય તો હંમેશા એનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય। હવે બીજું જોઈએ આપણે, આ તો વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે ચતુષ્કોણ છે એનો સરવાળો હંમેશા કેટલો હોય, એના ખૂણા ચાર હોય છે, જેમ કે ચતુષ્કોણ છે તેના ચાર ખૂણા હોય છે, ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય, તમારે આ મગજમાં બેસાડી દેવાનું છે। હવે તમારે આ ઘણું મહત્વનો પોઈન્ટ છે, જો તમને આ યાદ હશે કે ચતુષ્કોણનો સરવાળો 360 અંશ, આના દ્વારા તમે ઘણા દાખલા સોલ્વ કરી શકશો। એના પછીનો આપણે પોઈન્ટ જોઈ, ખૂણાના માપનો સરવાળો। હવે એનું સૂત્ર શું છે, કોઈ પણ બહુકોણ હોય, ચોરસ હોય, પંચકોણ હોય કે ગમે હોય, તો એના ખૂણાનું માપ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે, સૂત્ર દ્વારા ગમે એટલા ખૂણા હોય એ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય છે એ આપણે શોધી શકીએ, અથવા તો ત્રણ ચાર ખૂણા આપેલા હોય અને એક ખૂણો એમાં શોધવાનો હોય તો એ આપણે સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ। તો જો સૂત્ર શું છે, n-2 ગુણ્યા 180, શું છે એનું સૂત્ર, n-2 ગુણ્યા 180 અંશ, આ એનું સૂત્ર છે, તમારે યાદ રાખવું જરૂરી છે। જ્યાં સુધી તમે ચોરસનું ચતુષ્કોણના ચેપ્ટર ભણશો ત્યાં સુધી સૂત્ર તમને કામ લાગશે, એટલે 10-20 જેટલી વાર લખાય એટલી વાર લખીને એને પાકવું તમારે કરવાનું છે। તો હવે આપણે એના દાખલા જોઈ, ઘણા દાખલામાં આપણે સૂત્રની જરૂર પડશે, ઘણા દાખલા સૂત્ર જરૂર એને પડ્યા વગર દાખલા થઈ જશે। તો જોઈ, પહેલો દાખલો જોઈએ આપણે, એમાં છે એ બી સી ડી અને ઈ, આમાં કોઈ ખૂણાનું માપ આપ્યું નથી તો આના સરવાળો શું થાય, આ ખૂણા છે એનો સરવાળો શું થશે, એટલે આનું આ જે આપણને બહુકોણ જોવા મળે છે, જે પંચકોણ છે એનું કુલ માપ કેટલું હશે, તો આપણે કેવી રીતે શોધશી, આપણે સૂત્ર મૂકશી। સૂત્ર શું છે, પહેલે તો આનું નામ શું છે, એ બી સી ડી ઈ બરાબર, સૂત્ર શું છે, n-2 ગુણ્યા 180 અંશ, એટલે આનો આપણે બધો સરવાળો શોધવો છે। એન માઇનસ બે, એન એટલે શું, એન એટલે કે એના ખૂણા, એન એટલે ખૂણા અથવા એની બાજુ, જેટલા બાજુ અથવા જેટલા ખૂણા હોય એ આપણે મૂકવાના, ખૂણા કેટલા છે 1, 2, 3, 4 અને 5 કેટલા છે 5, બાજુ કેટલી છે 1, 2, 3, 4, 5, તો આપણે ખૂણા યાદ રાખવાના, આપણે ખૂણાનો સરવાળો શોધવો છે, તો ખૂણા કેટલા થાય છે 1, 2, 3, 4 અને 5, તો એન બદલે કેટલા મૂકવાના 5, 5-2 ગુણ્યા 180 અંશ, સમજાણું, આપણે સૂત્ર મૂક્યું n-2 ગુણ્યા 180, શું કામ સૂત્ર મૂક્યું છે, તો આનો કુલ ટોટલ શોધવો છે, આના ખૂણાનું માપ કેટલું છે, આ ચતુષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય, એના માટે મેં એન બરાબર કેટલા મૂક્યા 5, જેટલા ખૂણા છે એટલું આપણે મૂકી દઈએ, 5-3, 5-3 જઈ રહ્યો કેટલા, 5-2, 5-2 જઈ રહ્યો કેટલા વધે 3, 3 ગુણ્યા 180, તો 3 ગુણ્યા 180 કરી 18 તેરી 54, એટલે 540, તો આપણો જે એ બી સી ડી ઈ, એ બી સી ડી અને ઈ એના બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે 580 અંશ। ચાલો એના પછી બીજો દાખલો જોઈ, એમાં છે 1, 2, 3, 4, ટોટલ ખૂણા કેટલા છે 4 ખૂણા છે, 4 ખૂણામાં જો આપણે એક્સ શોધવાનો છે, એક ખૂણાનું માપ છે 50, બીજા ખૂણાનું માપ છે 130 અંશ, ત્રીજા ખૂણાનું માપ 120 અંશ અને ચોથા ખૂણાનું માપ આપ્યું નથી, પણ ખૂણા કેટલા છે 4 ખૂણા છે, તો આ ચતુષ્કોણ છે, શું છે, ચતુષ્કોણ, ચતુષ્કોણનો સરવાળો કેટલો હોય, હમણાં આપણે જોયું ચતુષ્કોણ, કોઈ પણ ચતુષ્કોણ હોય તેના બધા ખૂણાનું માપનો સરવાળો કેટલો હોય 360 અંશ હોય, તો જો ચતુષ્કોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય 360, બધાનો સરવાળો 360 અંશ આવવો જોઈએ, તો ચાલો બધાનો આપણે સરવાળો કરીએ, આપણે સમીકરણ બનશે, પહેલું 50 અંશ પ્લસ 130 અંશ પ્લસ 120 અંશ બરાબર, બધાનો સરવાળો કેટલો થવો જોઈએ 360 અંશ, કેટલો સરવાળો થવો જોઈએ 360 અંશ। હવે જોઈ કે અહીંયા 50 છે, 130 છે, 120 છે, તો 130 અને 120 તો આ બંનેનો સરવાળો કેટલો થશે 250, 250 માં 50 ના હોય કેટલા થશે 350,
तो 50, 130, 120 अंश एनो सरवाळो केटलो थयो 350 सॉरी 300 130 અને 120 કેટલા થાય 250 250 માં આપણે 50 ના કેટલા થયા 300 તો આનો સરવાળો 300 અંશ થયો બાકી કોણ રહ્યું x તો આપણે જે x લખવાનો બાકી અહીં પ્લસ x x પછી 150 130 120 1 2 3 4 4 ખૂણાનો લખ્યું 4 4 ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 360 અંશ થવો જોઈએ તો અહીંયા કોણ વધ્યું x પ્લસ x બરાબર 360 અંશ બરાબર આ બધાનો સરવાળો કેટલો થયો 300 હવે x બાકી રહ્યો x આપણને ખબર નથી તો આપણું સમીકરણ બની ગયું છે અહીંયા હવે જોઈ 300 છે 300 કેવા છે પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય તો માઈનસ સમીકરણ તમને આવડે છે આપણે સમીકરણ શીખ્યા છે અગાઉ તો અહીંયા કોણ વધે x x બરાબર 360 અંશ માઈનસ 300 300 પ્લસ છે બરાબરની આ બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ 360 માંથી 300 જાય તો કેટલા વધશે તો એ વધશે x બરાબર 60 અંશ તો x ખૂણાનું માપ કેટલું હશે 60 અંશ હશે કેવી રીતે ખબર પડી મને તો આ ચતુષ્કોણ છે ચતુષ્કોણનું આપણે ત્રણ ખૂણાનું માપ આપેલા છે અને ચોથા ખૂણાનું માપ આપ્યું નથી એનું માપ આપ્યું છે ખાલી x x આપણે શોધવાનો છે ચોથો ખૂણો શોધવાનો છે પણ મને ખબર છે કે બધા ખૂણાનો સરવાળો 360 અંશ થાય કોઈ પણ ચતુષ્કોણ હોય એનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય તો મેં લખ્યું x ચારે ચાર ખૂણા લખ્યા x લખ્યું 50 130 120 બધાનો સરવાળો કેટલો થવો જોઈએ 360 આપણું સમીકરણ બની ગયું બધાનો સરવાળો કર્યો કેટલો થયો 300 x ના x 300 પ્લસ છે બરાબર ને આ બાજુ ગયા કેવા થઈ ગયા માઇનસ 360 માંથી 300 ગયા કેટલા વધ્યા 60 તો આપણો જવાબ કેટલો આવે 60 અંશ ચાલો એના પછી ત્રીજો આપણે જોઈ કે ચતુષ્કોણ આપ્યું છે 1 2 3 4 ચતુષ્કોણ છે ચતુષ્કોણનો સરવાળો અમે શકેલો થાય આપણે જોયું કે 360 અંશ થાય તો આ બધા ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 360 અંશ જો મને 60 એક ખૂણો આપ્યો છે બીજો ખૂણો ત્રીજો ખૂણો આપ્યો નથી પણ તમને ખબર જ હોવી જોઈએ કે ત્રીજો ખૂણો આ કયો છે જો શું બને છે આ કાટખૂણો આ નિશાની કઈ છે કાટખૂણાની તો આ બાજુ પણ કાટખૂણો હોય કાટખૂણાનું માપ હંમેશા કેટલું હોય કાટખૂણ કાટખૂણ એટલે કોટિકોણ કોટિકોણનું માપ હંમેશા કેટલું હોય 90 હોય કેટલું હોય 90 તો આ કાટખૂણો બને છે આ નિશાની શેની છે કાટખૂણાની એનો મતલબ આ બાજુનું માપ કોણ કેટલું છે 90 આ 90 છે એટલે આ 90 છે તો આપણે આ ખૂણાનું માપ મળી ગયું કેટલું હશે 90 તો આપણે x શોધવાનો રહ્યો તો બધાનો સરવાળો કરી ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ તો મૂકીશ ચારે ચાર ખૂણાનો સરવાળો x પ્લસ x પ્લસ 70 પ્લસ 60 પ્લસ 90 ચાલો અહીં સમાતું નથી એટલે અહીં લખીશ બરાબર કેટલા થાય 360 અંશ x પ્લસ 70 x બીજો ખૂણો 70 ત્રીજો ખૂણો 60 પછી 90 બાકીનો વહી દો તો આપણે x શોધવાનો છે તો બધાનો સરવાળો કરી કેટલા છે 90 90 ને 60 કેટલા થાય 90 ને 60 થશે 150 150 માં 70 નાખો 150 માં 70 નાખી એટલે કેટલા થશે તો થશે 220 આનો સરવાળો કેટલો થશે 220 તો 200 આપણે કેટલા થયા x x બરાબર આનો સરવાળો x પ્લસ કેટલા થયા 220 અંશ બરાબર કેટલા થયા 360 360 થયા હવે 220 કેવા છે પ્લસ છે બરાબર ને ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય તો x બરાબર આ પ્લસ છે બરાબર ને ઓલી બાજુ વહી ગયા તો અહીંયા ખાલી x વહી દો કેટલા છે 360 માઇનસ 220 હવે 360 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 220 300 માંથી 200 જાય તો કેટલા વધશે તો અહીંયા વધશે 160 અહીંયા વધશે 120 160 માંથી 20 જાય તો કેટલા વધશે 140 360 માંથી 220 જાય તો કેટલા વધશે 140 તો આ ખૂણાનું માપ કેટલું હશે જે x છે એ 140નો ખૂણો હશે આ ખૂણાનું માપ કેટલું છે 140 અંશ તો આના દ્વારા તમે આવી કોઈ પણ આકૃતિ હોય એમાં દરેક જેટલા ખૂણા હોય ખૂણાનું માપ શોધી શકો છો કોઈ પણ એક ખૂણો શોધવાનો હોય એ પણ આપણે શોધી શકીએ છીએ એના પછીના દાખલા જોઈએ આપણે હવે આપણે હવે આકૃતિ આપી છે એમાં આપણે એક બાજુ 70 છે એક બાજુ 60 માપ છે આ ખૂણો કેવો છે આ બહિષ્કોણ છે શું છે બહિષ્કોણ એટલે બહારના ભાગનો ખૂણો હોય એને બહિષ્કોણ કહેવાય
बहिष्कोण नु माप 60 आप्यो छे, आ बहिष्कोण नु माप 70 छे, अंदर नो जे खूणो छे एनु माप छे 30। हवे आ बन्ने बाजु x x ए आपणे x नु माप शोधवानु छे। आ जे खूणो छे ने x, आ बन्ने खूणानु जे खूणानु माप आ हशे, ए खूणानु माप आ हशे, तो आपणे हवे x जे छे x नु माप शोधवानु छे। केवी रीते मळशे आपणे ने? जेटलो दाखलो देखावमां अघरो छे एटलो जे सहेलो छे। पहले तो धोरण सात में तमे घणा बधा खूणाना प्रकार शीखी गया। એ ખૂણાના પ્રકાર તમને યાદ હોય તો તમે દરેક ખૂણા સરળતાથી શોધી શકો છો। તમે રેખિક જોડ શીખા છો, શું શીખા છો? રેખિક જોડ, આને કહેવાય રેખિક જોડ। પછી આમાં આ ખૂણો બનતો હોય, આ ખૂણો રેખિક જોડ હોય, એ બંને ખૂણાનો સરવાળો કેટલો હોય? 180° હોય। કેટલો હોય? 180°, આને રેખિક જોડનો ખૂણો કહેવાય। તો આમાં રેખિક જોડ બને છે, જો આવી રીતે બને છે, આમ છે, બને આ રેખિક જોડ બની। તો આ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો? 180°। તો આવી રીતે બને છે અહીંયા પણ। તો આ બે ખૂણાનો માપનો કેટલો? 180°। તો જે રેખિક જોડ છે એ રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય? 180°। હજી પણ સરખું જોવો, આવી રીતે આપણે આકૃતિ આપેલી છે, છે ને? અથવા એક ખૂણો અહીંયા 60° આપેલો છે, બીજો ખૂણો અહીંયા 70° આપેલો છે, તો આટલો ભાગ છે એને રેખિક જોડ કહેવાય। આ શું છે? રેખિક જોડ। આ પણ છે રેખિક જોડ। તો રેખિક જોડનું માપ કેટલું હોય? 180° હોય। તો 70° છે, આ બંનેનો સરવાળો કેટલો થતો હોય? હંમેશા 180 થતો હોય। કેટલો થતો હોય? 180। અહીં 70° છે તો આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો આપણે શોધવો પડશે, તો અંદરના ખૂણાનો સરવાળો ખબર પડશે। આ ખૂણો અને આ ખૂણો એનો સરવાળો કેટલો થાય? 180। અહીંયા 60 આપ્યા છે, આ ખૂણો અને આ પણ ખૂણો એનો સરવાળો કેટલો થાય? 180। તો 180 માં તમે 70° બાદ કરશો તો આ ખૂણો મળી જશે, 180 માં તમે 60 બાદ કરશો તો આ ખૂણો મળી જશે। તો એવી જ રીતે આપણે આ ખૂણા શોધવાના છે। એક્સ આપણે કેવી રીતે ખબર પડશે? પહેલે તો આ બધા ખૂણાનું માપ આપણે શોધવું પડશે, પછી એમાંથી આ બે ખૂણા મળશે। જો કેવી રીતે, પહેલે હું આ બે અંદરના ખૂણા ગોતું છું, આ અને આ ખૂણો ગોતું છું, તો 180 માંથી 70° કરીશ ત્યારે મને આ ખૂણો મળશે। પહેલો ખૂણો તો આપણે જોઈ, 180 - 70, 180 - 70 જઈએ તો કેટલા વધશે? 110। તો આ ખૂણાનું આપણને કેટલું મળ્યું? 110। હું લખી નાખું છું, સમાશે નહીં, 110। તો તમે સમજી જાજો, આ ખૂણો છે 110 મળ્યો, આ ખૂણો કેટલો મળ્યો? 110। તો બીજો ખૂણો, એમાંથી 180 - 60 બાદ કરીશ તો મને આ મળશે, 180 - 60, 180 - 60 જઈએ તો કેટલા વધશે? 120। બીજો ખૂણો પણ મળી ગયો 120। આ ખૂણો 110 મળ્યો, આ ખૂણો 120 મળ્યો, અને આ ખૂણો મળ્યો 30। કેટલા ખૂણા છે? 1, 2, 3, 4 અને 5 ટોટલ ખૂણા છે। ટોટલ કેટલા ખૂણા છે? 5। હવે જોઈ, 5 ખૂણાનો સરવાળો કેટલો થાય? 5 ખૂણા હોય, 5 એ 5 ખૂણાનો સરવાળો કેટલો થતો હોય? 540°. અગાઉ આપણે જોયું, આપણે જોઈ 5 ખૂણા છે, 5 ખૂણાનો ટોટલ સરવાળો કેટલો થાય? તો હું સૂત્ર મૂકીશ, n² (2)·180°। આ શેના માટે સૂત્ર લખ્યું? તો બધાનો સરવાળો મારે શોધવા માટે। હવે n એટલે કેટલા ખૂણા છે? 1, 2, 3, 4, 5, તો 5 - 2 × 180°, 5 માંથી 2 ગયા કેટલા વધ્યા? 3 × 180°, 18 × 3 = 54, 540°। તો આખા જેટલા ખૂણા છે, 5 એ 5 ખૂણાનો સરવાળો કેટલો થાય? 540। 5 એ 5 ખૂણાનો સરવાળો 540 થાય છે। તો હવે આપણે એ એક્સનું શોધવાનું છે, તો જો હું 5 એ 5 ખૂણાનો સરવાળો કરું છું, ધ્યાન દેજો, પહેલો ખૂણો કયો છે? 30 પ્લસ, બીજો ખૂણો કયો છે? એક્સ, બે વાર છે આપણે લખી નાખી, x + x પ્લસ, આ ખૂણો આપણે કેટલો મળ્યો? આપણે 60, 180 માંથી 60 બાદ કર્યા, મને કેટલા મળ્યા? 120। તો આ ખૂણો કેટલો છે? 120। ચાલો નીચે લખું છું, નકર બાજુના દાખલામાં મને પ્રોબ્લેમ થશે। તો અહીંયા સુધી દેખાતું જશે બધાને? તો પહેલો ખૂણો કહેજો કેટલો છે? 30, પછી એક્સ, બે ખૂણાનું માપ એક્સ છે, x + x, પછી આ ખૂણાનું માપ કેટલું મળ્યું આપણે? 120। આ ખૂણો કેટલો મળ્યો આપણે? 180 બાદ કરી 110।
બધા ખૂણાનો એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચે પાંચ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 540. એ મેં અહીં શોધવા સૂત્ર ગોતીને બધા ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 540. તો મારું સમીકરણ બની ગયું. સમીકરણમાં જો હવે 120 અને 110, 120 ને 110 કેટલા થાય? તો 230. કેટલા થશે? 230. 230માં 30 નાખો, કેટલા થયા? 260. 230માં આપણે કેટલા નાખ્યા? 30. તો આનો સરવાળો કેટલો થયો? પહેલે આપણે આનો સરવાળો કરી નાખીએ. એક્સ ને એક્સ કેટલા થઈ ગયા છે? તો કે 2x. અને આ બધાનો સરવાળો કેટલો? 1, 2, 3. આ થયો 120 ને 110, કેટલા થયા? 230. 230માં 30 નાખ્યા, 260 બરાબર 540. ચાલો અહીંયા સુધી સમજાણું તમને. કેટલો થયો? 540. 260 પ્લસ છે બરાબર ની આ બાજુ, તો કેવા થઈ જાય? માઇનસ. 260 કેવા છે? પ્લસ છે બરાબર ની આ બાજુ, માઇનસ. આપણું સમીકરણ છે એટલે સમીકરણ નિયમ પ્રમાણે આપણે હલવાનું. તો અહીંયા મેં લખ્યા 2x બરાબર કેટલા થયા? 540. 540 માઇનસ 260. 540 માઇનસ 260. 540 માંથી 260 જઈ રહ્યો, કેટલા વધશે? નથી દેખાતું. ચાલો તો બાજુમાં લખશે. 540 માંથી 260. બાકીનો દાખલો અહીં લખું છું, તમારે વ્યવસ્થિત લખવાનું છે, મારે બોર્ડમાં સમાતું નથી. અહીંયા કેટલા વધ્યા? 2x બરાબર 540 માંથી કેટલા ગયા? 260. 500 માંથી 200 જાય તો કેટલા વધશે? 300. અહીંયા વધ્યા 60. 240 માંથી આપણે 60 કાઢવાના છે, કેટલા વધશે? 280. કેટલા વધશે? 280. તો મેં લખ્યા 280. હવે જો બે ગુણાકારમાં છે, બે શું છે? ગુણાકારમાં. બરાબરની આ બાજુ હવે તો શું થઈ જાય? ભાગાકારમાં. અહીંયા કોણ વધ્યું? x બરાબર 280ના છેદમાં 2. અને પહેલાં આપણે ચેપ્ટર શીખ્યા સમીકરણનું. જો સમીકરણનું ચેપ્ટર તમને આવડતું હશે તો આ બધું તમને સમજાશે. અહીંયા આપણે સમીકરણના ચેપ્ટરની જરૂર પડી, જેમ કે અહીંયા સમીકરણ આપણું અહીંથી સમીકરણ બની જાય છે. સમીકરણ ઉકેલ આવડે તો આપણે ઉકેલ આવડે. હવે 280ના છેદમાં 2, 140 ભાગ્યા 2 કેટલા થયા? 140 દુ કેટલા થાય? 280. તો 140 દુ 280, તો અહીંયા મારો જવાબ કેટલો આવ્યો? x બરાબર 140 અંશ. x બરાબર 140 અંશ મારો જવાબ આવ્યો. તો અહીંયા માપ કેટલું હશે? બને આપણે એક્સનું માપ કેટલું મળ્યું? 140 માપ મળી ગયું છે. 140ના આધાર કરો 70 આનું માપ હશે. કેટલું હશે? 70. સમજાણો આ દાખલો તમને? ઘણો સહેલો દાખલો છે, પણ આપણે એને એક એક નાના નાના ટોપિક આવડવું જોઈએ. પહેલે તો આપણે એને સૂત્ર આવડવું જોઈએ, સૂત્ર પછી આપણે સમીકરણ આવડવું જોઈએ, સમીકરણ પછી શું આપણે આવડવું જોઈએ? કે રેખીક જોડનું માપ આપણે આવડવું જોઈએ. હવે આ છેલ્લો દાખલો છે, એ તમારે તમારી જાતે કરવાનો છે. આપણે આ દાખલો કર્યો એવી જ રીતે છે. જો આમાં તમારે રેખીક જોડ છે કે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. 180માંથી 30 બાદ કરશો એટલે આંકડો મળી જશે. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. 180માંથી 90 બાદ કરશો એટલે આ બારનો ખૂણો મળી જશે. હવે જો આ ત્રિકોણ બને છે, અંદર શું બને છે? ત્રિકોણ. શું બને છે? ત્રિકોણ. ત્રિકોણનો સરવાળો કુલ કેટલો હોય? 180. 180માંથી તમે આ બંને ખૂણા બાદ કરશો એટલે આ ખૂણો મળી જશે. પછી જી એક્સ વાય અને ઝેડ જી મળે એ બધાનો સરવાળો કરશો એટલે તમને એનો જવાબ મળી જાય. તો આ દાખલો તમારે તમારી જાતે કરવાનો છે. મહેનત કરજો, તમને આવડી જશે.